હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સમને ગુડ મોર્નિંગ. ધેટ્સ કૃષ્ણ. ઇલેક્શન રિઝલ્ટ ઉઠી, હવે આપણો આપણું કામ કરો, કામ કરો. દરરોજ મસ્ત તમને ઉઠ્યો છે, નાસ્તો વાસ્તો કર્યો છે, અને હવે એને કંઈક ખાવું છે. શું ખાવું છે બોલ? છે બોલ, શું ખાવું છે તારે? ચોકલેટ ખાવું છે. હા હા હા, ચોકલેટ ખાવું છે. અરે પપ્પા જોડે શું બેબે બેસે? શું બેબે એ મૂકી દે ગંદી એમ બોલ તો પાપા જોડે શું બેબ્યું છે? અચ્છા, આનું તો મને હેરાન કરતો હતો કે પાપા જોડે તો બધી વસ્તુ બેબ્યું છે, બધી વસ્તુ બેબ્યું. અમે શું કરી શકો? મગ બની રહ્યા છે, મગ મગ હેલ્ધી સુપર, અને પેટ ભરીને ખાવા મળશે. અને 11-14 તારીખ આસપાસનું કંઈક. હા બેટા, બરો પંખો કરો, બેસ પંખો કરો. 11-14 તારીખ આસપાસ ચોમાસું બેસવાની તૈયારી છે. જલ્દી જલ્દી ચોમાસું બેસે તો બધાને ગરમીથી રાહત થાય, ગરમીથી રાહત થાય. અને આ દોડીશ અત્યારે, એ ચોકલેટ લેવા માટે દોડીશ. બાને ફોલાવશું બરોબર, કારણ કે ચોકલેટ આવો. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. ચિકન ગાંઠિયાનું શાક બનાવીએ. તમારે અચાનક કોઈ મહેમાન આવી જાય તો આપણે રોટલી પડી હોય તો આપણે ચિકન કેવી રીતે બનાવીને કોઈને ખવડાવી શકીએ? તમારી સાથે રેસિપી શેર કરું. આખું લસણ લીધું છે, આની અંદર સૂકું લસણ, મરચું વાટી નાખ્યું છે, અને ટામેટું એક લીધું છે, અને એક નાનું લીલું મરચું. આપણે એની અંદર લસણ કરી નાખી દઈએ, થોડીક લસણની કડીઓ પતરી જાય એટલે ટામેટું લસણ ગેસ ઝીરો કરી દઈએ. સરસ કરી ચટી લઈએ. સાથે આપણે થોડાક મસાલા પણ કરી દઈએ. અડધી ચમચી લાલ મરચી, પહેલાં એક ચમચી લાલ મરચું નાખ્યું છે, ગરમ મસાલો, સેજ ધાણા જીરું, સેજ હળદર. ગાંઠિયામાં મીઠું આવે છે એટલે આપણે ખાલી આના ગ્રેવી પૂરતું જ આપણે મીઠું નાખીશું. થોડુંક અંદર પાણી નાખીએ. પાણી ઉકળવા દઈએ. પાણી થોડું સરસ ઉકળી ગયું છે, હવે એના અંદર આપણે ગાંઠિયા નાખી દઈએ. રસો કર્યો, તમે રસો ના કરો તો થોડો કોરો પણ કહી શકો, અને આ ગાંઠિયા તરત જ પાણી પી જતો હોય છે એટલે આવું રસાળું હોય તો આપણે બે રોટલી વ્યવસ્થિત કરી શકીએ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો ઈસ્ટર્ન ગાંઠિયાનું શાક કેવું લાગ્યું. શ્રી કૃષ્ણ, સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે ચાટ મસાલો બનાવીશું. બજારનો મોંઘો પડે છે, અને આપણે ઘરમાં બધી ઇન્ગ્રેડિયન્ટ્સ પડી હોય તો એનાથી આપણને ઘરની ચોખ્ખી વસ્તુથી આપણે ચાટ મસાલો મસ્ત થઈ જતો હોય છે, અને ક્વોન્ટિટી પણ સારી એવી વધારે થતી હોય છે, અને બજારનો આપણને મોંઘો પડતો હોય છે. તો મેં 2 ચમચી જેટલા ધાનાના પૂરિયા લીધા છે, 2 ચમચી જેટલું જીરું લીધું છે, 7-8 કારા મરી લીધા છે, 2 નાના દોઢ લાલ મરચું નાખ્યું છે, નાનો અમથો તજનો કટકો ટુકડો લીધો છે. બસ એનું બધું આપણે સરસ ધીમા રાખે સરસ આપણે એને શેકી લઈએ. સાધારણ શેકી લઈએ પછી એને આપણે ઠંડુ પડવા દઈએ. શેકાઈ ગયું છે પછી બળી જશે તો સ્વાદ સારો નહીં આવે. તો સારી રીતે ગરમ કરી છે એટલે
ધીરે ધીરે હલાવતા રહીએ એટલે સરસ એવું શેકાઈ જાય. ગેસ મેં બંધ કરી દીધો છે તો સારી રીતે 2 મિનિટ જેવું હલાવતા રહીએ. મારી પાસે ફૂદીનો સુકવણી કરેલો પડ્યો છે, એના અંદર થોડી ખચાસ રહી ગઈ હોય તો આપણે ગરમ એમાં નાખી દઈએ તો એ પણ થોડો ક્રિસ્પી થઈ જાય. ફુદીનાની ફ્લેવર પણ ખૂબ સારી આવતી હોય છે એટલે આવો સસ્તો 10 રૂપિયાની જૂની ફુદીનો મળી જાય એટલે આવી અને આવી રીતે સુકવણી કરી દેવાની અને આ રીતે ભરી દઈએ તો આપણે ગમે ત્યારે આવું કંઈક વસ્તુ બનાવવું હોય તો આપણે ઉપયોગ કરી શકીએ. એને પણ આપણે આવી રીતે મિક્સ કરી દઈએ તો ગરમમાં એ પણ સરસ શેકાઈ જાય. ટાકડા ક્યાં લાગે તો કાઢી નાખવાના. આમ પણ આપણે ચાળવાનું છે એટલે જે કંઈ હશે કચરો એ નીકળી જશે. બસ ઠંડુ પડે એટલે આગળ શું બીજું નાખીએ છે તમને હું બતાવું. મિક્સર મેં થોડું ફેરવી લીધું છે, ઠંડુ થઈ ગયું છે અને એના અંદર 1 ચમચી જેટલો આપણે સૂંઠનો પાવડર નાખીશું. થોડુંક મીઠું, સાદું મીઠું 1 ચમચી જેટલું, સંચર પાવડર, દોઢ ચમચી જેટલું આમચૂર પાવડર નાખીશું. બસ આ બધી વસ્તુ આપણે સરસ મિક્સરમાં પાછું ફેરવી લઈએ. જોઈ શકો છો આપણો હોમમેડ ચાટ મસાલો મસ્ત તૈયાર થઈ ગયો. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારો ચાટ મસાલો તમને કેવો લાગ્યો. કટોરા લેકે બેઠે હોય યા પાણીપુરી ખાને કે લઈએ જો બે અત્યારે છે ને ચાંદખેડા પાસે મણીબા મણિકૃપા પ્રાથમિક શાળા છે ત્યાં આગળ મસ્ત પાણીપુરી બનાવે છે. અમે ઘણી વખત પાણીપુરી ખાઈએ છીએ અને એના જોડે છે ને કંઈક અલગ પ્રકારની અમે પ્રસાદી લઈએ છીએ એમાં તમને લાસ્ટમાં બતાવીશું. જોરદાર પ્રસાદી હોય છે, પેટ ફૂલ થઈ જાય ભાઈ. ચલો ભાઈ બટાકા ચાનાવાળી ખાધી, હવે આ લોકો કે અમારા ભાઈ પ્લેટ તો મેં ઘર સે લઈ કે આવ્યા હું ઇસકો દે દો દો લોકો. આ લોકો કે આજે રગડા વાળી પણ ખાઈએ, તાજા રગડા વાળાનો વાળો છે. ખાલી લાઈન જો કેવી લાગે છે, પેલી બાજુ અલગ લાઈન આ બાજુ અલગ લાઈન, એક વખત આવજો મોજે મોજ આવી જશે. રિક્ષા ચલાવો તું એ રમે છે એમ? રિક્ષા ચલાવવાનું રમે બાપુ. તો ગાડી ચલાવો પપ્પાની પછી તું. હા જમી લીધી, જમી લીધું તે, ખાવાનું બાકી. જો ભાઈ તો પાણીપુરી બનાવી છે અને પૂના 9 વાગ્યા છે અને આજે મારો મોયે મોય થઈ ગયું છે. કેમ કેવું મોયે મોય હમણાં તમને કોઈ ઓલા ફ્રેશ કરીને આવું શકાત છે તો તમને મોયે મોય કહો શું મોયે મોય. ધનુબેન પાછી આજે મહેંદી મૂકી છે. હા હે રોજ મહેંદી મૂકવાની ને? હા હેરસ્ટાઈલ ભાઈ બતાવો છો. વાવ મસ્ત હેરસ્ટાઈલ કરીને. હા ભાઈ ઊભી છો. મસ્ત લાગે બેટા, ક્યુટ ક્યુટ લાગે. પણ ચાલો કર કાળો કલર નો મસ્ત. હે શું કે મારા જોડે આજે મોયે મોયા થઈ ગયું. મોયે મોય એવું થયું હતું, ટિફિન પેક કર્યું, ટિફિન લઈને ઓફિસે ગયો. ઓફિસે નીચે જમતી વખતે પેપર પાથર્યું બેઠો હું. રોજ રૂટીન પ્રમાણે ચપ્પુ લીધું, ચપ્પુ સ્પેશિયલ બાર ધોવાઈ ગયું, ધોઈને પેપર આગળ મૂક્યું, ટિફિન ખોલ્યું, એક એક ડબ્બા ખોલ્યા,
એમાં આજે મમ્મીએ ભાત નતા મૂક્યા, હે ને? કશો વાંધો નહીં, એ તો ચલો રોજ શાક રોટલી નું તો ભાતનું કયું હાટવું નહીં, હાટવું નહીં. અને ખોલીને જોઈ તો કેરી હતી નહીં, એ તો સારું મોહે મોહે થઈ ગયું. પછી મા બાજુમાં રોજ અમે જોડે જમવા બેસીએ તો શુભમ આવ્યો, મેં કહ્યું સર મેં કેરી આવી નહીં હતો મમ્મી પપ્પા કેરી મોકલાઈ. અરે મેં આજે એક ભાઈ ને ફોન કરીને કીધું, ઋષિદા બી કીધું, સામે એક ભાઈ વેચો છે ને એને જોડે આપણે કાચી લઈ લઈએ. શાક માર્કેટ મેં ફોન કરીને કહી દીધું છે, હા એ 800 રૂપિયા મંગાવી દે, બરાબર 800 રૂપિયાનો હોલસેલ ભાવ ચાલે છે, મંગાવી દઈએ. અને પાણીપુરી આજે તમે જોયું મસ્ત, પેલા હરી ઠંડી પાણીપુરી ખાધી, પછી આ લોકો કે આપણે ગરમ બી ખાઈએ તો ગરમ બી પાણીપુરી ખાધી. આ તો બિલ ખાસું મોટું બની ગયું, પછી શેરડીનો રસ પીધો, ત્યાં કાટલી બધી પાણીપુરી આવી ગઈ હતી. અને એ જગ્યા ખરી ને હું કદી બતાવીને આજે તમને ફર્સ્ટ ટાઈમ મેં વિડીયો બતાવ્યું હતું, બહુ સારી પાણીપુરી મળે છે ચાંદખેડામાં. એ જેમને જે સ્કૂલ કીધી સરસ મળશો ને તે બાજુમાં જે પાણીપુરી વાળો સારી બનાવે પાણીપુરી. પછી અમદાવાદથી નીકળ્યો એટલે જેમ પણ ગયું નીકળું છું, અને સારી સાડી પહેરી છે ને, આજે કોઈ પહેરાઈ દે સાડી, દાદા પહેરાય હે પાણીપુરી ખાધી. અને પાણીપુરી સાહેબ તમને તમે ખાશો ને આવડી આટલી મોટી પાણી પાણીપુરી બનાવે છે, એમાં તમને ફૂલ મસાલો પડે 20 રૂપિયાની કઈ 6 કે 7-8 નંકા આપે છે, પણ પેટ ફૂલ થઈ જાય, ડબલ ખાતી હતી. મેં તમને કીધું કે અહીંયા આગળ છે ને એ પરંપરા ચાલો, અમદાવાદની અંદર પાણીપુરી ખાઈ લઈએ ને તો લોકો છે ને મસાલાવાળી સ્પેશિયલ પ્લેટ બનાવે, બરાબર? એ પ્લેટમાં આપણે લોકો શું કરે, ગળી ચટણી ના ખાવતા, અમારા બધા લોકો તો ગળી ચટણી ના ખાવતા હોય છે, ત્યાં ગળી ચટણી ના ખાવે, તીખી ચટણી નાખે, તીખું મરચું જ નાખે, બરાબર? અને પછી ખાય, હા ગરમી ચડી હોય, હા હા વધારે પસીનો પસીનો થઈ જાય, મજા આવી જાય. બગીચાનું ઇંગ્લિશમાં એને ખબર છે, બગીચાનું નથી બોલ. એ તો બગીચો ક્યાં આવ્યો, બગીચો ક્યાં આવ્યો એને હજુ બગીચો ખબર નહીં, તો બગીચાનું ઇંગ્લિશ ખબર છે. એ કઈ ચોપડી એમ બતાવશું મને, બતાવીશું મને. હા બતાવ, હા બેટા રસ્તા બધા ખબર છે. કાલે હું બજારમાં ગયા હતા ધનવીને લઈને, તો રુચિતા એક જગ્યાએ કાલે કપડા લઈ આપણે વળી હતી ને, ધનવીને ખબર, બેટા અવાજ બંધ કરે તો નાની પડી, ધનવીને ખબર છે કે આપ મમ્મા આપણે આ બાજુ ગયા હતા ને, તો તોરણવાડી ચોકમાં જે ખૂણામ ગલીમ ગયા હતા લોકો એને ખબર, એટલે રસ્તા તો બધા યાદ છે, રેસ્ટોરન્ટ બી ખબર છે કે રેસ્ટોરન્ટ ક્યાં આવ્યું બધું, તો ભૂલી ના જાય. પાછું કઈક બપોરે શું કર્યું હતું, મેગીનું શું કર્યું ખબર હતું, મેગી આડે હશે ને કબાટમાં હોય. રુચિતા બોલાય, મમ્મા આમાં તને એક વાત કહું. રુચિતા કે શું, કે ખો તને એક મસ્ત વસ્તુ બતાવું. તો રુચિતા દરવાજો ખોલે કે જો આમાં મેગી પડીએ ને, બરાબર આપણે બનાવ, આપણે બે જણા ખાઈએ, અમારી કબર આવું કરે. શું બતાવ્યું બતાવો, શું છે જો છે, હા એ જો ગાર્ડન બતાવ્યું, જો તમે ખાલી જુઓ દેખાય તમને આ ઉપર આ ગાર્ડન છે, ચતુર છે ને, ચતુર 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 એટલે ગાંડી, હે તેનું ચતુર એટલે ગાંડી થાય ને, દેશી સાપલે બેઠી છે
બધું સમજવાનો પ્રયત્ન કરે છે. રુચિતા આમાં મહેનત કરે છે, બધું પૂછે કે આનું શું કહેવાય, બધું આન્સર આપે. ના ખબર હોય તો ના કહી દે, પણ રુચિતાને કહી દે કે આને આવું કહેવાય, તેને એના કરીને ખબર સારી એવી પડે છે. સ્ટ્રીટ શોપિંગ બતાવો, કપડાં ત્યાં મળે, કુર્તી. અલકાબેન, અમારે છે ને ત્યાં આગળ મતલબ કે એકદમ મીડિયમ રેન્જના કપડાં મળતા હોય છે, જે રવિવારે જે ભરાતી હોય છે બહુ એકદમ મીડિયમ હોય છે, જેને કહે ને ઘરમાં પહેરવા માટે પણ ચાલે એવા. એમાં ટી શર્ટો ને નાઇટ વેર ને બધી આઈટમો બધી મળતી હોય છે. ખાલી રવિવારે જ ભરા, રવિવારે બધા લોકો ઉપર વેપાર કરતા હોય છે. ટિફિનમાં સરપ્રાઈઝ આપીને ખોલીને જોશો તો કારેલા અને રોટલી જોઈએ તો કેવું લાગે? આ હા હા, કશું ના લાગે, કારેલા પાછા આવે યાર, ગબ્બર ઇઝ બેક આવે, ખબર? કારણ કે મારે પૂરી શાક જિંદાબાદ, પૂરી શાક જિંદાબાદ ખાઈશું ભાઈ, ખાઈશું. કારેલા પાસે ના પડી જાઓ તમે, હું ખાઈશ કારેલા બધાની સામે ખાઈશ, બરાબર. જે દિવસે કારેલા મીઠા થઈ જશે બરાબર, તે દિવસે આપણે કારેલા ખાઈશું. મોદીજી હવે તૂટેલા પાયાવાળી ખુરશી પર બેસવું પડશે, નીતીશ પલટોરામ છે એટલે સરકારે બહુ પ્રેશરમાં ચલાવવી પડશે, કારણ કે તૂટેલા પાયા પર ખુરશી હાલક ડોલક થાય એટલે ડર રહે. જરૂરી છે ભાઈ, સત્તાનો જ્યારે કમંડ આવે તો તૂટવું જોઈએ. કાલે કદાચ તમે મોદી સાહેબનું ભાષણ સાંભળ્યું હશે, એમાં મોદીએ છે ને બીજેપીની જીત, બીજેપીની જીત નથી બોલ્યા, બરાબર. કોની જીત બોલે? એનડીએની જીત. કોની? ભાઈઓ બહેનો, આ એનડીએની જીત છે. એટલે મોદી સાહેબને ખબર પડી ગઈ કે ભાઈ આ બે જે મોટી જે પક્ષ એનડીએમાં જોડાયા છે ને, એના આગળ ચાલે એવું નથી. અને એકાદી પાર્ટી જો નીતીશ કુમાર તમે વાત કરો, જો આગી પછી થઈ પણ જશે ને બરાબર, તો એ બીજેપી કમ્પ્લીટ રહેવાની જ છે. કારણ કે પેલા જોડે 20 સીટો છે, પેલા જોડે કંઈક 17 સીટો સીટો, પણ એક્ઝેક્ટલી ફિગર ખબર નથી બરાબર, એટલી એટલી સીટો છે. એટલે તો છતાં બીજેપી રહેવાની જ છે. અને શું નામ, નીતીશ કુમારને ઓલરેડી મુખ્યમંત્રી બનાવેલા છે, એ બી બીજેપીના સપોર્ટ પર બનેલા છે બરાબર. જો બી આજુબાજુ થશે મુખ્યમંત્રી પદ ગુમાવવું પડશે. મોદી સર બધું બેલેન્સ કરવા બેઠેલા છે. અને દાદા તો ખબર જ છે ને, કોણ? મોટાભાઈ, મોટાભાઈ બધું સેટિંગ કરવા બેઠેલા જ છે, બીજું સેટિંગ જ કરતા હોય. મસ્ત મસ્તી કરે, મજા આવે યાર, ઘર ભરેલું ભરેલું. બીજેપીને વિપક્ષનો સહારો લેવો પડશે, મેંગો ડોલી ખવડાવો. ક્યાં નામ દેવો બાપા મેંગો ડોલીનું? મેંગો ડોલી ના ખવાય, મેંગો ડોલીથી બીમાર પડી જવાય ને ધનુ, હે ને ધનુ, મેંગો ડોલીથી બીમાર પડી જવાય ને. ચાલ આમાં ઊભી થા, ઊભી થા આમાં. કાલે જેનો પણ બર્થડે હોય તેમને હેપી બર્થડે કહી દે. હા, અને મારા માટે કેક લાવજો, અને ચોકલેટ પણ લાવજો. બધાને હેપી બર્થડે. હા ચલો મળીશું, ચલો મળીશું નવા વિડીયો સાથે. મારા આ વચ્ચે આવે ને કારણે ધનની હેરાન કરે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને પૂરો જાય, જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો કેમ તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ભૂલતા નહીં. રાધે રાધે. તું અપલી છે? તું અપલી